રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ હવે ઉપસરપંચ પદ માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે। આજે ડીસા તાલુકામાં આવેલી બાયવાડા ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજાઈ હતી। આ ચૂંટણીમાં સરપંચ અને ઉપસરપંચ બંનેની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। બાયવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમીલાબેન દેસાઈ તેમજ ઉપસરપંચ તરીકે ડીસા કૃષ્ણા કાઠિયાવાડીના નરસિંહભાઈ દેસાઈના ધર્મપત્ની રમીલાબેન દેસાઈની વરણી કરવામાં આવી હતી। બાયવાડા ગ્રામ પંચાયતમાં છેલ્લી ત્રણ ટર્મથી જોટાણા પરિવારનો દબદબો જોવા મળી રહ્યો છે। અગાઉ હાથીભાઈ જોટાણા અને ત્યારબાદ કરશનભાઈ જોટાણા અને હવે એકવાર ફરી રમીલાબેન દેસાઈ જોટાણા પરિવારના ઉપસરપંચ તરીકે નિયુક્ત થયા છે। ત્યારે આજે બાયવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ અને ઉપસરપંચને શુભેચ્છાઓ પાઠવવા માટે મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા અને નવનિયુક્ત સરપંચ ઉપસરપંચને શુભેચ્છાઓ પાઠવી હતી। સમગ્ર બાયવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સરપંચનો ચાર્જ અને ઉપસરપંચની ચૂંટણીમાં આજે તમામ ગ્રામજનો અને સર્વ પંચાયત સભ્યો આજે હાજર અહીંયા અને ચૂંટણી યોજાઈ, જેમાં સરપંચ તરીકે ઉકાભાઈ અને ઉપસરપંચ તરીકે બિનહરીફ અમારા કાકી શ્રી રમીલાબેન નરસિંહભાઈ દેસાઈની આજે બિનહરીફ નિયુક્તિ થઈ છે। ત્યારે સર્વ ગ્રામજનોનો તેમજ સર્વ સભ્યો તમામ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા છે। ત્યારે આગામી સમયમાં આવનાર 5 વર્ષમાં સર્વ ગામને સાથે મળીને 5 વર્ષ ગામનો વિકાસ કરીશું અને તમામને સાથે રાખી અને આવનાર સમયમાં ગામનો વિકાસ થાય એ રીતે કરશું। આગળ પણ અમારે સરપંચ તરીકે કાકા કરશનભાઈ હતા, અગાઉ પણ જે સરપંચ તરીકે દાદા હતા, સર્વ ગ્રામજનોએ જે અમારા પરિવાર ઉપર વિશ્વાસ મૂકીને ઉપસરપંચ તરીકે અને સરપંચ તરીકે જે અમારા ઉપર લાગણી હતી એ બદલ તમામે તમામનો ગ્રામજનોનો આ તબક્કે અમે આભાર માનીએ છીએ અને વિકાસના કામોમાં રાત દિવસ તત્પર રહીશું। તમામનો ખૂબ ખૂબ આભાર।